જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની ચૂંટણીનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે સુપ્રીમ કોર્ટે ચૂંટણીના પરિણામ જાહેર કરવા પર રોક લગાવી નિયત તારીખે મતદાનની છૂટ આપી હતી જેને પગલે આજે ડીકેવી કોલેજમાં બેંકની ચૂંટણી યોજાઈ હતી સહકારી અગ્રણી જીતુભાઈ લાલ રાઘવજીભાઈ પટેલ સહિતના આગેવાનોએ મતદાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પછી પાછું ખેંચી લેનાર પૂર્વ પોલીસ કર્મી અને હાલ ગુજસિટોકના આરોપ હેઠળ જેલવાસ ભોગવતા વશરામ મિયાત્રાએ મતદાનના અધિકાર માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા કોર્ટે મતદાનની મંજૂરી આપતા આજે અમદાવાદથી પોલીસ જાપ્તા હેઠળ વશરામભાઈને જામનગર લાવવામાં આવ્યા હતા તેમનું મતદાન થઈ ગયા પછી પોલીસ કાફલો તેમને લઈ અમદાવાદ રવાના થઈ ગયો હતો સાંજ સુધીમાં ચૂંટણીમાં છન્નું ટકા જેવું જબરદસ્ત મતદાન થયું હોવાનો અહેવાલ છે ગત મહિને જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજની પીજી મેડિકલ હોસ્ટેલમાંથી છ વિદ્યાર્થીના લેપટોપ ચોરાઈ ગયા હતા પોલીસે આ પ્રકરણમાં તપાસ કરતા તપાસનો દોર ક્રમશઃ હરિયાણા સુધી લંબાયો હતો આખરે હરિયાણાના ભાકરી ગામમાંથી તમિલ સેલ્વન નામનો આરોપી ઝડપાઈ ગયો હતો આરોપીએ પોતાના મિત્ર સાથે થયેલ એક દુષ્કૃત્યનો બદલો લેવા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના લેપટોપ ચોરવાનું શરૂ કર્યું હતું આરોપીએ છેલ્લા પાંચ વર્ષમાં દેશભરની ચાલીસથી વધુ મેડિકલ હોસ્ટેલમાંથી પાંચસોથી વધુ લેપટોપ ચોર્યા હોવાની કબૂલાત કરી છે કોર્ટે આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ દરેડમાં સરકારી જમીન પરના કથિત દબાણોનું નિરીક્ષણ કર્યું હતું ત્યાર પછી સાત દિવસમાં દબાણો દૂર કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે અહીં વર્ષોથી કાર્યરત શ્રી મા દર્શન ગૌશાળામાં સેંકડો ગૌવંશનો નિભાવ થાય છે અન્ય દબાણોની સાથે ગૌશાળા પણ હટાવવાના તંત્રના નિર્ણયથી ગૌવંશ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે